મિત્રો, શું તમે દશામાનું વ્રત કર્યું છે? તો આ વાર્તા તમારે જરૂરથી સાંભળવી જોઈએ. અને એક દીકરી ગંગાને એનો પતિ દશામાનું વ્રત કરવા નથી દેતો, અને ત્યારે ગંગા ગુસ્સામાં આવી અને કૂવામાં પડવા જાય છે. અને એવા જ ટાણે ધૂળના ધડીમલેથી મારી દશામાં 80 વર્ષના ડોસી બની અને ગંગાનું બાવડું આવીને પકડે છે અને તેને રોકી પાડે છે. અને પછી ત્યાં જે ઘટના બને છે, તો મિત્રો સરસ મજાની દશામાની વાર્તા છે, તો ચાલો તેને વિસ્તારથી સાંભળીએ. મિત્રો, કાઠિયાવાડના મૂળી ગામની આ વાત છે. અને મૂળી ગામની એક દીકરીને પોતાનો બાપ ધારજી રંગે સંગે પરણાવી અને એને સાસરિયામાં વળાવે છે. ત્યારે સાસરિયા પક્ષમાં સારી એવી સુખ સાહેબી છલકી રહી છે. ઘરબાર, જમીન જાગીરી, માલઢોર અને દૂધની રેલમ છેલ છે. ત્યારે આવું પરિવાર મળતા આ દીકરીનો બાપ દીકરીની વિદાય કરી અને એક આંખે વિદાયના આંસુ છે તો બીજી આંખે દીકરીને સારું એવું ખોરડું મળ્યું છે, તેના હરખના આંસુડા છે. ત્યારે મિત્રો ઘટના એવી બને છે કે આ દીકરી પોતાના સાસરિયામાં ગઈને ત્યાર પછી આ પરિવારમાં નવી નવી ઘટનાઓ કોણ જાણે કેમ બનતી હશે, પણ નામ આ દીકરીનું આવવા લાગ્યું અને આ પરિવારને હવે પૈસે ટકે તાણ થવા લાગી. તેથી આ સાસુ કહે છે કે હે દીકરા, આ તારી વહુ રહીને એનો પગ સારો નથી અને આપણા ઘરમાં આવતાની સાથે જ જો આપણા ઘરમાં રૂપિયાની કમી સર્જાણી અને ખેતરોમાં પણ આ વખતે કાંઈ પાકમાં ભલેવાર નથી અને આપણી એક પણ ભેંસ હવે દૂધ પણ નથી આપતી, માટે હું તને કહું છું કે આ પનોતીને આપણા ઘરેથી કાઢી મૂક. અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ દીકરી ગંગાના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને કહે છે કે આ ઘરમાં હવે જ્યારે દુબળા દિવસો આવ્યા તારે હવે મારી સાસુ મારું નામ લે છે અને મને એનું જવાબદાર ગણે છે, પણ એમાં મારો શું વાંક? અને આમ કહી અને આ દીકરી ગંગા એના પતિની પાસે જઈ અને કહે છે કે હે સ્વામી, આ સુખ દુઃખ તો તડકો અને છાંયડા જેવા હોય છે. ઘડીકમાં દુઃખ હોય તો ઘડીકમાં સુખ હોય, તો પછી એમાં મને શું કામ દોષ આપો છો? અને ત્યારે એ ગંગાનો પતિ કહે છે કે ગંગા, એ તો મારી મા મને એવું કહેતી હતી, પણ હું તને થોડો પનોતી માનું છું. અને આમ કરતાં કરતાં એવા દિવસો આવ્યા કે હવે આ ગંગાના પતિ મોહનભાઈને એક બે ખેતરો પણ વેચવા પડ્યા, કેમ કે દિવસે ને દિવસે હવે ગરીબાઈ વધારે ને વધારે વધતી જાય છે અને દુબળા દિવસો આવવા લાગ્યા છે. તેથી ફરી મોહનભાઈની મા આવી અને કહે છે કે દીકરા, જ્યારે હું આ ઘરમાં પરણીને આવીને ત્યારે માલઢોર અને ખેતર અને ખોરડા વધતા જતા હતા અને હવે એક એક કરી અને ઓછા થતા જાય છે, માટે હજી પણ સમય છે અને સમયસર તારી આ પનોતી પત્નીને કાઢી મૂકે તો સારું છે, નહીતર થોડા જ દિવસોમાં આપણે આ ગામની શેરીઓમાં ભીખ માગતા જોવા મળીશું. તેથી મોહનભાઈ કંટાળી ગયા અને એમની માને તો કાંઈ બોલી ના શક્યા, પણ ઘરેથી ચાલી અને પહોંચે છે ગામમાં અને તેમના મિત્રો પાસે જઈ અને થોડી વાર બેસે છે. અને ત્યારે એમના મિત્રો કહેવા લાગ્યા કે કેમ ભાઈ મોહન, હવે તો જમીનો વેચવા બેઠો છે કે શું? કે પણ ભાઈઓ શું કરું, મારા ઘરની તકલીફો વધતી જાય છે અને હમણાંથી કંઈ સારું નથી ચાલતું ઘરમાં. અને ત્યારે મોહનભાઈના મિત્રો કહે છે કે મોહન, તને ખોટું ના લાગે તો એક વાત કહું? કે હા ભાઈ બોલો. કે જ્યારથી તું લગ્ન કરીને આવ્યો છે ને, ત્યારથી જ તારી હાલત આમ ખરાબ ને ખરાબ થતી જાય છે અને અમને તો લાગે છે કે તારી પત્નીનો પગ સારો નથી, એનો પગ તારા ઘરમાં પડ્યો ને, એના પછી તારી બરબાદીના દિવસો અમને જોવા મળ્યા છે. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો હવે આ મોહનભાઈ પણ માની બેઠા કે આજે તો હવે મારી પત્નીને ઘરમાંથી બહાર કાઢી જ મૂકવી છે, કેમ કે કદાચ મારી પત્ની ખોટું બોલતી હોય, પણ આ ગામ લોકો અને બધા તો ખોટું ના કહેતા હોય, અને આજે તો મારી પત્નીને હવે ઘરે રહેવા નથી દેવી. અને આમ મોહનભાઈ ત્યાં મિત્રોની પાસે બેઠા બેઠા આવા વિચારે ચડ્યા છે, ત્યારે આ બાજુ ગંગા પણ પોતાના ઘરની બહાર આંગણામાં આવી અને ખૂબ જ દુઃખી થઈ અને મનમાં ને મનમાં વિચાર કરે છે
કે હવે શું કરું તો મારો પરિવાર બચી જાય, અને એવા જ ટાણે તેની નજર ગામની દીકરીઓ ઉપર પડે છે. તો ગામની દીકરીઓનું એક ટોળું તળાવમાંથી ચીકણી માટી લઈ અને માથે ઉપાડી અને જતી હોય છે. ત્યારે આ ગંગા એ દીકરીઓની પાસે જઈ અને કહે છે કે બહેનો, તમે આ માટી લઈને ક્યાં જાઓ છો? ત્યારે એ દીકરી બોલી કે આવતીકાલે શ્રાવણ મહિનાની અમાસ છે અને કાલથી દશામાના વ્રતની શુભ શરૂઆત થાય છે, તો અમે બધી દીકરીઓ માતાજી દશામાની સાંઢણી બનાવી અને એમના વ્રત લેવાના છીએ. અને ત્યારે ગંગા બોલી કે પણ બહેનો, આ વ્રત કરવાથી શું લાભ મળે? ત્યારે આ દીકરી કહે છે કે દશામાનું વ્રત કરવાથી નિર્ધનિયાને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે, અને ઘરમાં જો કોઈ તકલીફ કે પીડા હોય તો તેનો નાશ માતા દશામાં કરે છે. અને આ વ્રત કરીએ ને તો દરેક પ્રકારની મનોકામના અને ધારેલા કામો પણ પૂરા થાય છે. ત્યારે ગંગા બોલી કે બહેનો, મારે પણ આ વ્રત કરવું છે, તો મારે આ વ્રત કેવી રીતે કરવાનું? ત્યારે બીજી દીકરી બોલી કે 10 સૂતરના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી, અને એક દોરો કળશે બાંધવો અને એક દોરો પોતે બાંધી લેવો, અને માટીની સાંઢળી બનાવી અને તેની સ્થાપના કરવી, અને દશામાનો દીવો કરવો અને પ્રાર્થના કરવી, અને 10 દિવસ નકોડા ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું. કે ભલે બહેનો, હું પણ અત્યારે જ તળાવમાંથી માટી લાવીશ અને માતાજીની સાંઢળી બનાવું છું અને આ વ્રત કરવું છે. આમ કહી અને ગંગા તો તળાવના કાંઠે પહોંચી અને માટીને ઘરે લઈને આવે છે. અને હજી તો ઓરડામાં પગ મૂકે ને એ પહેલાં તો તેનો પતિ મોહનભાઈ તેને બાવડેથી પકડી અને બહાર કાઢે છે કે ગંગા, હવે તારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી અને આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી, અને હવે તું તારા બાપના ઘરે ચાલી જા. અને ત્યારે ગંગા રડવા લાગી કે સ્વામી, આ તમે શું કહો છો? અરે જુઓ, આપણા ઘરની પરિસ્થિતિ સુધરે ને એ માટે હું માટી લાવીશું અને 10 દિવસ હું દશામાના વ્રત કરવા માંગુ છું, જેથી આપણા ઘરની પરિસ્થિતિ સારી થઈ જાય. પણ આજે તો આ મોહનભાઈના મગજમાં બધાએ ઝેર ગોળી દીધું છે અને હવે તે ઉકળી રહ્યું છે. તેથી તે કહેવા લાગ્યા કે ગંગા, તારો પગ જ્યારથી આ ઘરમાં પડ્યો ને ત્યારથી આ ઘર બરબાદ થઈ ગયું, માટે હવે તું અહીંયાથી ચાલી જા. અને ત્યારે ગંગાની સાસુ પણ ત્યાં આવે છે અને કહે છે કે હવે જોઈશું રહી છે, નીકળ અહીંયાથી. અને ત્યારે ગંગા એટલું બોલી કે માડી, મને માતા દશામાનું વ્રત કરી લેવા દો, અને જો આ વ્રત કર્યા પછી આપણી દશા ના સુધરે ને તો હું અહીંયાથી ચાલી જઈશ. પણ ત્યાં તો મોહનભાઈ કહે છે કે અરે, તારે જે વ્રત કરવા હોય ને એ તારા બાપના ઘરે જઈને કર, અહીંયા તને કોઈ વ્રત કરવા દેવામાં આવશે નહીં. અને પછી તો એની સાસુ ઘરમાં જઈ અને કપડાનું પોટલું બાંધી અને બહાર આંગણામાં છૂટું નાખ્યું કે લે તારો સામાન, અહીંયાથી તારું મોઢું લઈને નીકળ, અને હવે પછી ક્યારે આ ઘરમાં ના આવતી. અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે તો હવે આ ગંગાની ઉપર દુઃખના વાદળ તૂટી પડ્યા, અને હવે હાથમાં પોટલું લઈ અને રડતી રડતી ગંગા પોતાના સાસરામાંથી નીકળી અને વિચાર કરતી અને રડતી રડતી ચાલી જાય છે કે મારા બાપના ઘરે જઈશ ને તો મારો બાપ પણ દુઃખી થઈ જશે અને તે પણ મારા આ દુઃખને સહન નહીં કરી શકે, માટે હવે મારે ક્યાંય જવું નથી અને ક્યાંક જઈ અને મરી જવું છે. અને આમ આવા વિચાર કરતી અને રડતી રડતી આ ગંગા ચાલતી ચાલતી જઈ રહી છે. અને ત્યારે તેની નજરે એક કૂવો દેખાણો, તેથી તે આ કૂવાના કાંઠે જઈ અને ગંગા વિચાર કરે છે કે આ કૂવામાં પડી અને હવે મરી જવું છે, તેથી મારા બાપના ઘરે પણ ના જવું પડે અને મારા સાસરા પક્ષવાળાને પણ મારાથી છુટકારો મળી જાય. આમ કહી અને હાથમાં રહેલું પોટલું મૂક્યું કૂવાના કાંઠે, અને જેવો કૂવામાં કૂદકો મારવા જાય ને ત્યાં તો મારી મીનાવાડામાં બેઠેલી મારી જબરી જોરાવર જ્યોત મારી દશામાં જાગી અને વિચાર કરે છે કે કદાચ જો આ સંસારમાં કોઈ દીકરી મારું વ્રત કરવા માંગતી હોય અને એને જો આમ કમોતે મરવા દઉં ને એ તો હું દશામાં ના કહેવાઉં. અને આમ આટલો વિચાર કરી અને મારી દશામાં 80 વર્ષની બુઢી ડોશી બની અને પહોંચી કૂવાના કાંઠે, અને આ દીકરી જેવી કૂવામાં પડવા ગઈ ને ત્યાં તો પાછળથી બાવડું પકડ્યું અને કહે છે કે રોકાઈ જા બેટા. અને ત્યારે
આમ જ્યારે આવો ઘરડો અવાજ સાંભળ્યો ને ત્યારે આ દીકરી પાછું વળીને જુએ છે તો સામે 80 વર્ષના ડોશીમાં ઊભા છે. એક હાથમાં લાકડી છે અને માથામાં જાણે રૂની ટોપી પહેરી હોય એવા સફેદ વાળ છે. અને આ દીકરી આ ડોશીમાને જોઈને એટલું બોલી કે માડી તમે કોણ છો અને આજે મને મરી જવા દો. હવે આ સંસારમાં મારે જીવવા જેવું રહ્યું નથી. મારું બાવડું છોડો અને હવે મને મરી જવા દો. અને ત્યારે આ ડોશીમાં એટલું બોલી કે બેટા આજે કદાચ અહીંયા તને મરવા દઉં ને એ તો તો આ સંસારમાં મારું નામ લાજે બેટા. અને બોલ તને શું તકલીફ છે કે માડી મારું ઘર બાર વેરાઈ ગયું છે અને હવે કોઈ કાળે ભેગું થાય એમ નથી. અને ત્યારે ડોશીમાં એટલું બોલ્યા કે બેટા ભેગું તો થાય પણ મારી એક વાત માને ને તો થાય. કે હા માડી બોલો. કે બોલ મારી વાત તો માનશે ને. કે હા માડી તમે કહો તો ખરા. કે બેટા અત્યારે તું અહીંયાથી તારા બાપના ઘરે ચાલી જા અને કાલથી દિવાસાના શુભ દિવસો શરૂ થાય છે તો તું માતાજી દશામાનું વ્રત કર અને તારા બાપુ પૂછે ને તો એમ કહેજે કે બાપુજી હું તો વ્રત કરવા માટે અહીંયા આવીશું અને તું આટલું કર બાકી બીજું બધું માતા દશામાં ઉપર છોડી દે. એ તારું વેરાઈ ગયેલું પરિવાર મારી દશામાં ભેગું કરી આપશે. અને ત્યારે આ ગંગા મનમાં વિચાર કરે છે કે બધા જ દશામાનું વ્રત કરવાનું કહે છે તો લાયને મારા બાપુના ઘરે જઈ અને દશામાનું વ્રત તો કરવા દો બીજું બધું જોયું જશે. અને પછી તો આ ડોશીમાને પગે લાગી અને ગંગા કહે છે કે ભલે માડી આજે તમે મને બચાવી છે તો લાવો માં દશામાં કરે એ ખરું. આમ કહીને હાથમાં પાછું બગલમાં પોટલું લઈ અને ગંગા ચાલતી ચાલતી પહોંચી મૂડીમાં અને ત્યાંથી પોતાના બાપના ઘરે જાય છે. ત્યારે ધારજી કાકા આ પોતાની દીકરીને આવતી જોઈ અને હરખમાં આવીને કહે છે કે અરે રે મારો વિહામો મારો દીકરો ઘરે આવ્યો. કે બાપુ આવતીકાલથી દશામાના વ્રત શરૂ થાય છે ને તો મારે તમારા ઘરે દશામાનો પાઠ માંડવો છે અને અહીંયા જ દશામાના વ્રત કરવા છે. કે બેટા એ માટે તારે શું જોઈએ છે તું મને ખાલી એટલું કહી દે હું બધું લઈને આવું છું. અને પછી તો આ દીકરીએ જે જે કહ્યું એ બધું જ આ ધારજી કાકા તેને લાવી આપે છે. અને આ બાજુ મારી દશામાં પહોંચી આ દીકરીના સાસરામાં અને ત્યાં જઈ અને જે મોહનભાઈ ઘરે સૂતેલા હતા એમના ઉપર એક ફૂંક મારી અને ત્યાંથી ચાલ્યા જાય છે. અને ત્યારે સવારમાં જેવા આ મોહનભાઈ ઉઠ્યા ને ત્યાં તો ગાંડા થઈ ગયા અને ગાંડપડ કરવાનું શરૂ કરી નાખ્યું. અને ત્યારે એમની માં એમને ઘણું બધું સમજાવે છે પણ મોહનભાઈ તો ગાંડપણ મૂકતા નથી અને એમનું ગાંડપણ હવે વધવા લાગ્યું અને આખા ગામમાં ગાંડાની જેમ ફરવા લાગ્યા. ત્યારે હવે આ ગંગાની સાસુ તો ચિંતામાં પડી ગઈ કે અરે રે મારા આ એકના એક દીકરાને આ શું થઈ ગયું અને મારું આખું ઘર વેરાઈ ગયું હવે મારે કેવી રીતે જીવવું. અને આ બાજુ ગંગા પ્રેમથી માતા દશામાનો દીવો કરે છે માતાજીની વાર્તા સાંભળે છે અને દશામાનું વ્રત કરે છે. અને આમ કરતાં કરતાં 10-10 દિવસ પૂરા થઈ ગયા અને માતાજીનું વ્રત પૂરું થઈ ગયું. ત્યારે ગંગા પોતાના બાપુજીને પાસે બોલાવી અને કહે છે કે બાપુજી હું અહીંયા વ્રત કરવા તો આવી છું પણ હવે હું અહીંયાથી જવા નથી માગતી કેમ કે મારા સાસરી પક્ષમાં આવી તકલીફ છે. અને આમ કહી અને ગંગાએ પોતાના બાપુને બધી વાત કહી અને પોતે રડી પડી. ત્યારે એ બાપ કહેવા લાગ્યો કે બેટા એમાં તારે રડવાની કોઈ જરૂર નથી અને જ્યાં સુધી આ તારો બાપ જીવે છે ને ત્યાં સુધી તારી રક્ષા કરશે અને તારી બધી જવાબદારીઓ પૂરી કરશે. અને આમ પછી તો ગંગા પોતાના બાપુના ઘરે રહેવા લાગી. અને આ બાજુ મોહનભાઈ ગાંડાની જેમ આખા ગામમાં ફરે છે અને એમનું ગાંડ પણ મટતું નથી. અને આમ કરતાં કરતાં એક દિવસ ગંગાને ખબર પડે છે કે મોહનભાઈનું મગજ ભમી ગયું છે અને તેઓ ગાંડા થઈ ગયા છે. તેથી ગંગાને ઘણી ચિંતા થવા લાગી અને પોતે એના સાસરીમાં જવા માગે છે. એટલા માટે એ પોતાના બાપુની રજા લે છે પણ પોતાના બાપુ એને જવા નથી દેતા અને કહે છે કે બેટા તું આમ જઈશ ને તો તને તારી સાસુ સારું નહીં લાગે પણ જે દિવસે માતા દશામાં મેર કરે અને એ સામે ચાલી અને મારા ઘરે આવી અને તને લેવા આવશે ને એ દિવસે હું તને મોકલીશ બેટા બાકી તારે હવે જવાનું નથી. અને પછી તો ગંગા રાત્રે સૂતા સૂતા માતા દશામાને પોકાર કરે છે
કે હે માં દશામાં, મેં તારી ભક્તિ કરી છે અને તારા વ્રત કરું છું, પણ માડી હું કાંઈ તારી જોડે માંગતી નથી અને મારે કાંઈ જોતું પણ નથી, પણ માડી તમે મારા સુહાગને બચાવી લેજો અને એનું ગાઢ પણ સારું કરી નાખજો. અને આમ આ ગંગા રોજ રાત્રે સૂતા સૂતા દશામાને આવી અરજ કરે છે. અને આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થઈ ગયું અને બીજા વર્ષના હવે ફરી દશામાના વ્રતની શરૂઆત થાય છે. ત્યારે પહેલા જ દિવસે જ્યારે ગંગા દશામાની આરતી ઉતારતી હોય છે ત્યારે આરતી કરતાં કરતાં તે રડી પડે છે અને રડતા રડતા માતા દશામાને કહે છે કે માડી મારા સ્વામીનું સારું કરજો, એનું ગાઢ પણ મટાડી દેજો. અને ત્યારે દશામાંથી આ ગંગાના આંસુ જોયા ના ગયા. અને એ જ રાત્રે આ ગંગાની સાસુમાના સપને દશામાં પહોંચે છે અને જઈને કહે છે કે તમારા દીકરાને ગાઢપણ થયું છે ને, એ કઈ કુદરતી નથી, પરંતુ એ તો મારી દશામાનો પ્રકોપ છે. અને મારી દીકરી ગંગા જ્યારે તમારા ઘરે પરણીને આવી ત્યારથી તમે એને પનોતી કહો છો, અને તમારા જ્યારે દુઃખના દિવસો આવ્યા એનો બધો આરોપ તમે મારી દીકરી ગંગા ઉપર લગાડ્યો છે. અને જ્યારે મારી દીકરી ગંગા અહીંયા મારા વ્રત કરવા આવી હતી ત્યારે તમે એને મારીને કાઢી મૂકી હતી અને એમ કહ્યું હતું કે હવે આજ પછી ક્યારે આ ઘરમાં તારો પગ ના મૂકતી, અને તમે જો મારી દશામાનું વ્રત અહીંયા કરવા દીધું હોત ને તો તમારા દુબળા દિવસો ચાલ્યા જવાના હતા, પણ તમે મારું અપમાન કર્યું અને ઉપરથી ગંગાને મારું વ્રત પણ નહોતું કરવા દીધું, અને એટલા માટે તમારો દીકરો ગાંડો થઈ ગયો છે. અને આજે હું ગંગાના આંસુ જોઈ ના શકી એટલા માટે તમારા ઘરે આવીને કહું છું કે તમે અને તમારો દીકરો જઈ અને ગંગાને કગરી પડો તો તમારો દીકરો ગાંડપણમાંથી સાજો થઈ જશે. અને ત્યાં 10 દિવસ વ્રત પૂરા કરી અને ગંગાને અહીંયા તેડી લાવો અને બીજા 3 વર્ષ અહીંયા તેના વ્રત પૂરા કરાવો અને મારું વ્રત ઉજવો તો તમારા ઘરમાં લીલા લહેર થઈ જશે. અને આમ દશામાએ આટલી વાત કરીને ત્યાં તો ગંગાની સાસુ જાગી અને વહેલી સવારે પોતાના ગાંડા દીકરાને લઈ અને ચાલી નીકળે છે ગંગાના ઘરે. અને ત્યારે ગંગા સવાર સવારમાં દશામાની પૂજા કરી રહી હોય છે. ત્યાં આવે છે અને ત્યાં આવીને કહે છે કે બેટા ગંગા, મને માફ કરી દે, હું તારા ઉપર કેટલા જુલમો કર્યા છે અને તને પનોતી કહી છે, પણ આજે મને મારી ભૂલ સમજાય છે કે ખરેખર તું આપણા ઘરની દશા સુધારવા માટે દશામાના વ્રત કરવા માંગતી હતી, પણ મેં અને મારા દીકરાએ તારું અને દશામાનું અપમાન કર્યું હતું, પણ હવે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. અને પછી તો ત્રણેય જણા દશામાની સાડડી આગળ જઈ અને કગરી પડે છે. અને એટલામાં તો ત્યાં ગંગાના બાપુ આવે છે અને કહે છે કે વાહ મારી દશામાં, તારી લીલા તો અપરંપાર છે, અને હું રોજ રાત્રે તને એટલી અરજ કરતો હતો કે મારી દીકરી ગંગાને તેડવા માટે એના સાસરિયા પક્ષ તરફથી તેઓ સામેથી ચાલીને આવે, તો આજે તો તે મારી મનની ઈચ્છા પૂરી કરી નાખી. અને પછી તો ગંગાએ જેવી આરતી પૂરી કરી અને તેના ગાંડા પતિને આરતી આપીને ત્યાં તો મોહનભાઈ સાજા થઈ ગયા. અને પછી તો મારી દશામાની કૃપાથી એમનું પરિવાર સુખ શાંતિથી ચાલવા લાગ્યું. અને આમ 10 દિવસ માતાજીના વ્રત પૂરા કરી અને ગંગાને પાછા તેઓ પોતાના ઘરે લઈ જાય છે. અને પછી તો તેમની જે વેચાઈ ગયેલી જમીનો પણ પાછી મળવા લાગી અને પછી તો આવક બમણી થવા લાગી. અને આમ પછી તો ગંગાએ પોતાના સાસરિયામાં 5 વર્ષ આ વ્રતને પૂરું કરી અને બ્રાહ્મણોને દક્ષિણા આપી અને ગામની કુવાસીઓને જમાડી અને આ વ્રતનું ઉજવણું કર્યું. અને આમ માતાજીના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં તેઓ રહેવા લાગ્યા. તો મિત્રો, માં દશામાં જેવા ગંગા અને મોહનભાઈને ફળ્યા ને એવા સર્વેને ફળજો. અને વ્રત કરનાર, વાર્તા લખનાર અને વાંચનાર સર્વેને માં દશામાં દશા સુધારજો અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. અને મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળે છે. જય દશામાં.